आज नो दिवस हम जेम कहू एम दिवाली नो दिवस है। भारत वर्ष में आ दिवाली नो उत्सव दरेक ठेकाने बहुत सारी रीते उजवाय छे। लोगो पोताना चोपड़ा पूजन मंदिरों हो तो त्यां जईने पूजन करावे छे, ने का तो घरे पण थई शके छे। कारण के आज जे पूजन करीए छे आखा वर्षनी अंदर आपणे कार्य जे आगळ करवानुं छे, ये कार्य में अपनी शुद्ध बुद्धि रहे, शुद्ध विचार रहे, अने ये संपत्ति था ये पन सारी रीते अपने एनो उपयोग करी शकीए। एटला माटे आ बधी वस्तु छे, आ ये औपचारिक लागे छे, पण खरेखर आ शास्त्रोक्ति ने अपनी संस्कृति मुजब आ विधि चाली आवेली छे अने थाती ज आवे छे। एटले आ कई औपचारिक छे एवुं नथी, पण खरेखर भगवान राजी थाय। कारण के आपणे उत्सव बधा करीए छीए, दरेक उत्सवमां भगवानने आगळ राखीए छीए, तो आ उत्सव पण एक छे अन्नकूट ने दिवाळीनो, ए पण आपणे भगवानने आगळ राखवाना। दरेक कार्यमां आपणे तो भगवानने आगळ राखीशुं तो भगवान आपणने आगळ राखशे। भगवानने आगळ राखो तो भगवान आपणने आगळ करे, પણ જો આપણે ભગવાનને ભૂલી જઈએ તો ભગવાન પણ ભૂલી જાય। એટલા માટે કે દરરોજ આપણે ભગવાનને યાદ કરવાના છે। ઘરમાં મંદિર હોય પાઠ, ત્યાં પાઠ પૂજા થાય, પૂજા છે પણ કરવાની કહેલી છે। એટલે દરેક આપણું જે કાર્ય સવારથી ઉઠીએ સાંજ સુધી થાય એની માટે આપણે અનુકૂળતા થાય। રાત્રે પણ આપણે પ્રાર્થના કરીને સૂઈએ તો નિંદ્રા પણ આવે અને શાંતિ પણ થાય। એટલે ભગવાનનું જેટલું આગળ રાખીશું, ભગવાનની મહત્તા જેટલી સમજીશું એટલી મહત્તા આપણી વધશે, અને જે જે ભક્તો થઈ એનું આપણે જોઈએ છીએ કે એમની મહત્તા વધી છે, પણ એવો શ્રદ્ધાને વિશ્વાસ આપણને નથી કે એમ તો કંઈ થતું છે, આ પૂજા પાઠ કરે એમાં શું થઈ ગયું, પણ એની અંદર ભગવાનનો સંબંધ આવી ગયો। આજે આ ચોપડા ભજનમાં ભગવાનનો સંબંધ આવ્યો। આ બધા દૂર દૂરથી પરદેશથી અહીંથી દેશમાંથી બધા આવ્યા છો, તમારો પણ આ સંબંધ ભગવાનનો થઈ ગયો કે આજના પૂજનમાં બેઠા ભગવાનની વાત સાંભળી, પૂજનમાં બધા આખા કાર્યક્રમ સાંભળ્યો, તો એ પણ આપણે એનો સંબંધ થયો, ભગવાનનો સંબંધ થયો એટલે બધું સારું થાય। અને એ રીતે કરવા માટે આપણને મહારાજે મનુષ્ય દેહ પણ આપ્યો છે, એટલા માટે કે ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનને રાજી કરવા, અને સાથે સાથે આપણે વ્યવહારનું કામ પણ કરવાનું। આપણે ગ્રસ્ત છે એટલે બધી રીતનો ધંધો નોકરી વ્યવસાય બધું જ કરવાનું, પણ એમાં વ્યવસાય કરતાં પણ ભગવાનને ભૂલવાનું નહીં। દરેક કાર્યમાં ભગવાનને, કોઈ પણ કાર્ય તમે કરો તો ભગવાનને યાદ કરવા, તો એ ભગવાન આપણી સાથે દરેક કાર્ય, ધંધામાં આવશે, રૂપિયામાં આવશે, વેપારમાં આવશે, ખેતીવાડીમાં પણ આવશે, ગમે તે તમે કામ કરી આવો તેમાં ભગવાન આપણે કારણ, અને ભગવાન જેટલા આગળ છે એ ભગવાન આપણને આગળ કરે છે અને સુખ શાંતિ આપે છે। એટલે સુખ અગર દુઃખ એના કરતા ભગવાન છે, સુખ પણ એ આપે છે, દુઃખ પણ એ આપે છે। કારણ કે આપણે સુખમાં હું ન કહ્યું ને આપણું અભિમાન આવી જાય, એટલે અભિમાનની અંદર પછી આપણને દુઃખ આવી જાય, અભિમાન આવી જાય ને કે ભાઈ આ તો મેં કમાયું, મારી મરતી જ કહ્યું, આ મેં કાર્ય કર્યું એ મેં કર્યું, બહાદુરીપૂર્વક કેટલાક માણસો એમ થાય કે હું ના હોત તો થાત જ નહીં, એવું પણ આપણને અભિમાન છે। કારણ પણ ભગવાને આ શરીર આવ્યું, બુદ્ધિ આપી, હાથ પગ આપ્યા, એનાથી થયું છે, કે આપણે કંઈ ઓછું બીજી રીતે થયું, બુદ્ધિ ના આપ્યો તો શું થવાનું હતું, પણ એમ નથી સમજાતું। એટલે પછી ભગવાનને ભૂલીને આપણી બહાદુરીની અભિમાનની વાતો થાય છે, તો મારે કંઈ અભિમાન આવે ત્યાં ભગવાન છેટા જાય છે। મારે કોઈ વાતે આપણે અભિમાન રાખવું નહીં, ગમે એટલું સારું કાર્ય થાય તો ભગવાન જ કરે છે, અને એ ભગવાન જ કરે છે અને સારું થાય છે। પણ એ રીતે મહારાજે પણ કહ્યું કે સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિર નથી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી। આપણે મહારાજે પોતે કહ્યું કે દુઃખ તો આવશે, સુખ અને દુઃખ બે વસ્તુ ચાલે છે, ભેગી જ ચાલે છે, અને એ રીતે આપણે કંઈક એટલે થઈ જાય તો સુખ આવે, અને ત્યારે થઈ જાય કે આપણે ભગવાને આપણને સારું કર્યું, પણ પછી એ જતું રહે તો એ થઈ જાય। ભગવાન તો બુદ્ધિ આપે છે, વિચાર કરવાનો છે, અભિમાન આપણે આવે એટલે અભિમાન છે ત્યાં દૂર છે ભગવાન, અને આવા અભિમાની માણસોને તો ઘણી રીતે આપણે જોયા છે કે હેરાન પરેશાન પણ થયા છે, પણ જે ખરા ભક્ત થયા છે
ભગવાન ને ખરી ભાવથી જ એને ભક્તિ કરી છે, એનું ભગવાન રક્ષણ કરે છે. આવે દુઃખ તો પણ આપણી શ્રદ્ધા ને વિશ્વાસ રાખીએ તો સુખ આવે છે અને આપણું કાર્ય પણ થાય જ છે. પણ અંતના આપણા આકરા ઉતાવળા થઈને બધા આપણે કેટલીક વખત આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ અને આવું કાર્ય થાય છે. તો આજે આવા આપણે કાર્યની અંદર હંમેશા આપણે ભગવાનને આગળ રાખીએ, ભગવાનનું ભજન કરીએ, ઘરે બીજે તીજે નીતિ નિયમ પ્રમાણે આપણે પ્રાપ્ત કરીએ અને દરેકનું સારું થાય એમ કરવું. તો જે આપણે તો એમ થાય કે હું સુખી તો બીજો સુખી ના થાય, એ પણ એક ભાવના ખોટી છે. જોકે લાલ કહેતા ભગવાન સર્વનું કલ્યાણ કરો, તો એને કંઈ ભેદભાવ જ નહોતો. હવે એમનું કંઈ કલ્યાણ કંઈ બાકી રહ્યું? જોગી બાબાનું કલ્યાણ તો હતું જ, કોઈ બધાનું કલ્યાણ ઈચ્છા કરે, એમને હજારોનું કલ્યાણ કરી દઈએ. દુનિયામાં અત્યારે અશાંતિ અશાંતિનું કારણ શું છે? કે ભગવાન બોલ્યા છે મારું વર્ષ વર્ચસ્વ થાય, એક જ છે આ સત્તા મને જ રહે, મારી સત્તા રહે, કંઈ કોઈની રહી નથી. બધા ગયા સત્તાવાળા ક્યાંય ગયા? રાવણ જેવો ચાલ્યો ગયો, દુર્યોધન ચાલ્યો ગયો, એને કશું કોઈ કહ્યું નહીં. બધા કેટલાય હાલે ગયા મોટા મોટા, અને કંઈ એમને કોઈનો દેહ રહ્યો નથી, આપણો પણ રહેવાનો નથી. માટે આપણે તો જેમ બને સારી રીતે સારું કાર્ય થવાથી બીજાના ભલામાં આપણું બધું છે, બીજાને આપણે સારું કરવું, આપણું સારું થાય, આપણને શાંતિ રહે, એને પણ શાંતિ રહે. તો એ આવા જે વિચારો મહારાજે આપણને આપ્યો છે, ગુણાત્યાન સ્વામી આપ્યા છે, ભગતજી મહારાજ આપ્યા છે, અને એ પ્રમાણે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજે આપણને આપ્યા છે વિચારો, એ વિચારોનો નિરંતર આપણે એનો યાદ કરવા. વચનામાં મહારાજે આપ્યું છે ગુણાત્યાન સ્વામીની વાતો છે. આ બે આપણા એવા મુખ્ય ગ્રંથો છે કે જેની અંદર આપણને અદ્ભુત જ્ઞાન વચનામૃતનું છે, સાથે સ્વામીની વાતો એ પણ અદ્ભુત છે. અને એની અંદર વાંચવાથી આપણને ઘણી અશાંતિ હોય પણ દૂર થાય અને શાંતિ થાય. ભગવાનના લીલા ચરિત્રના ગ્રંથો વાંચવાથી પણ શાંતિ થાય. એટલે કહેવાનું શું કે આપણે જે કહે છે ને ચરિત્ર હું શું વાંચું પણ એમાં છે, એમાં ભગવાનનો સંબંધ શબ્દે શબ્દે આવે છે. એટલે વાંચીએ છીએ રામાયણ છે, મહાભારત છે, બધા વાંચીએ છીએ. આપણે હરિલામ્રત છે, ભક્તિનતામણી છે, સત્સંગી જીવન ગ્રંથ છે, બધા બહુ લીલા ચરિત્રના ગ્રંથો કહેવાય. તો એમાંથી પણ શાંતિ થાય. પહેલે જ્યારે મુશ્કેલી કંઈ કંઈ મુશ્કેલી આવે તેને વાંચું, એનો પાઠ કરો, તો એ પ્રમાણે થાય. વહેલું થોડું થાય, મોડું થાય, પણ મન એને વળગેરીએ તો વાંધો આવે નહીં. તો આવી રીતે આપણા જીવનમાં સુખ દુઃખ આવે સર્વ વહેલું, તેમાં સ્થિર મતી. એટલે આપણી બુદ્ધિ ફરે નહીં કે આ ભગવાન મારું કંઈ કર્યું નહીં. ભગવાન તો આપણું કરે છે અને આપણા માટે જન્મ આ પૃથ્વી પર આવે છે અને વાતો કરીને સુખ આપે છે. એવું સુખ આપણને ભગવાનથી મળ્યું છે. આજના દિવસે આપણે ભગવાને એટલી જ પ્રાર્થના કરીએ કે આ બધી રીતે સર્વ જગતનું શાંતિ રહે અને આ બધું જે કંઈ આપણે મંદી આવી છે જબરજસ્ત, એટલે બધાની અંદર મૂંઝવણ થઈ છે. પણ સ્વામી કંઈ મૂંઝાશો નહીં, ભગવાન બેઠા છે, આપણા ભગવાન સારી રીતે આપણે સહાય કરશે, સારું થશે. એટલે આવે છે અને મહિના છ મહિના બાર મહિના મેં તો પાછું સરખું થઈ જશે અને આપણે શાંતિ થઈ જશે. પણ આપણે ભગવાનને ભૂલવા નહીં, બસ એ થાય ને ભગવાનને જ ભૂલવા નહીં. ભગવાન આપણું સારું કરશે. મહારાજ આપણે સાક્ષાત સર્વોપરી પરમાત્મા છે, ગુણા સ્વામી, એને આપણે સારી રીતે યાદ કરીને ભજન ભક્તિ કરશું અને આવા ઉત્સવ પરના કથા વાર્તાનો લાભ કરશું તો ભગવાન સર્વ પ્રકારે સર્વને સુખી કરે એ જ પ્રાર્થના.